આપણા પાચનતંત્રમાં હવે આગળ વધશું તો પાચનતંત્રમાં આપણે છેલ્લે નાના આંતરડામાં પાચનની વાત કરીએ હતી કે જેમાં સંપૂર્ણ પાચન થાય છે આપણા ખોરાકનું બધા જ પોષક દ્રવ્યોનું પ્રોટીન કાર્બોદિત અને ચરબીનું સૌથી સરળ સ્વરૂપમાં રૂપાંતર થાય છે એટલે કે સંપૂર્ણ પાચન થાય છે. હવે ખોરાકનું પાચન થઈ ગયું તો એ પાચિત ખોરાકનું શોષણ કરવાની જરૂર છે ત્યાંથી એ ખોરાકને આપણા શરીરના બધા જ જગ્યાએ કે જ્યાં જ્યાં એની જરૂર છે જ્યાં જ્યાં ઉર્જાની જરૂર છે ત્યાં ત્યાં એ પાચિત ખોરાકને પહોંચાડવાનો છે. તો અહીંયા આપણું પાચન પૂરું થયું. હવે નાના આંતરડાના છેલ્લા ભાગમાં એટલે કે આ ભાગમાં, ચલો આ ભાગને હું અહીંયા ઝૂમ કરીને દોરું છું, માનો કે આ નાના આંતરડાનો છેલ્લો ભાગ છે બરાબર. તો આ નાના આંતરડાના છેલ્લા ભાગમાં આવા આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય, નાના આંતરડાના છેલ્લા ભાગમાં આવા આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય, આવી રીતે ગોઠવાયેલા હોય, તો એ આંગળી જેવા પ્રવર્ધો જે છે એમાં કેવી કેવી રચના હોય, તો કે આમાં જે છે એ રુધિરવાહિનીઓ તથા લસિકા વાહિનીઓ આવેલી હોય. તો આ રુધિરવાહિનીઓ જે છે એ શું કરે છે, એ ખોરાકને અહીંયાથી શોષીને આ રસાંકુરો દ્વારા શોષાઈ જશે ખોરાક, એ રુધિરવાહિનીમાં ભળીને મેન રુધિરના પ્રવાહમાં ભળી જશે અને એ રુધિર પ્રવાહ જે છે એ પાચિત ખોરાકને જે જે જીવિત કોષમાં જે જે શરીરના જીવિત કોષમાં એની જરૂર છે ત્યાં પહોંચાડે છે બરાબર. તો અહીંયાથી જે છે એ રસાંકુરો દ્વારા શોષણ થશે, શોષણ થયા પછી રુધિરમાં પડશે. રુધિર પ્રવાહ જે છે એ રુધિર પ્રવાહ જે છે એ આપણા આખા શરીરમાં ફરતું હોય રુધિર, તો એ રુધિર જે છે એ જે જે શરીરના જીવિત કોષમાં આ પાચિત ખોરાકની જરૂર હશે ત્યાં પહોંચાડશે બરાબર. તો આ વાત થઈ આપણી શોષણની. તો નાના આંતરડાના છેલ્લા ભાગમાં શોષણ થાય છે એ આપણે વાત કરી હતી. તો અહીંયા જોઈએ નાનું આંતરડું, એમાં શોષણ પાચન આપણે જોઈ લીધું. તો શોષણ જે છે એ રસાંકુરો આવેલા હોય, આપણે જોયું કે આવા આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય એને રસાંકુરો કહેવાય. તો કે ભાઈ રસાંકુરો આવેલા હોય અને એમ એ કેવા હોય, તો કે આંગળી જેવા પ્રવર્ધો આપણે જોયું, આમ આંગળી જેવા ગોઠવાયેલા હોય નાના આંતરડાના છેલ્લા ભાગમાં બરાબર. તેમાં કેવી રચના આવેલી હોય, તો કે રુધિરવાહિનીઓ તથા લસિકા વાહિનીઓ આવેલી હોય. આપણે લખ્યું એમ રુધિરવાહિનીઓ તથા લસિકા વાહિનીઓ આવેલી હોય. એ શું કરે છે કે રસાંકુરો દ્વારા પાચિત ખોરાકનું શોષણ થઈને રુધિર પ્રવાહમાં ભળે છે. રુધિરવાહિનીઓ નાની નાની હોય એની દ્વારા રુધિર પ્રવાહમાં ભળી જાય છે. તો કે રસાંકુરો દ્વારા પાચિત ખોરાકનું શોષણ થઈને રુધિર પ્રવાહમાં ભળે છે. એ રુધિર પ્રવાહ શરીરના જીવિત કોષ સુધી પાચિત ખોરાકને પહોંચાડે છે, કે એ રુધિર પ્રવાહ જે છે એ આખી બોડીમાં ફરીને શરીરમાં જ્યાં જ્યાં જીવિત કોષને જે જે પાચિત ખોરાકની જરૂર છે એ પહોંચાડે છે. હવે કોષમાં પાચિત ખોરાક પહોંચી ગયો તો એનું કામ શું છે, એના ઉપયોગો શું છે, તો કે ભાઈ ત્રણ પ્રકારના ઉપયોગો છે ઉર્જા મેળવવા માટે. તો પહેલાં એમાંથી ઉર્જા મેળવશે, જેમ કે ગ્લુકોઝ જે છે તો એમાંથી ઉર્જા મેળવશે. સમારકામ માટે, સમારકામ માટે એટલે કે ડેમેજ સેલ હોય જે કોષને નુકસાન થયું હોય તો એ કોષને ફરીથી જીવિત કરવા માટે, અથવા તો કંઈ ડિફેક્ટ આવ્યું હોય એમાં કોઈ પણ જાતનો વાંધો હોય તો એનું સમારકામ કરવા માટે આપણું બોડી જે છે એ આપણું પોતાનું જાતે જ સમારકામ કરે છે બરાબર. તો એ સમારકામ કરવા માટે ને નવી પેશીઓના સર્જન માટે, જેમ કે આપણે રોજ નાહીએ છીએ તો ટોવાલથી આખા શરીર લૂછીએ છીએ, તો આ જે છે એ ઉપરના કોષો બધા જ મરી જાય છે. તો ઉપરના કોષો મરી જાય છે તો આવી રીતની રચના હોય, આ જે છે ઉપરના કોષો બરાબર, એની નીચે આવી રીતે કોષના લેયર આવેલા હોય, કોષના સ્તરો આવેલા હોય. તો જ્યારે આપણે ટોવાલથી આવી રીતે લૂછીએ આપણું શરીર, તો આ જે છે આ ઉપરનું લેયર, આખો કોષનું લેયર મરી જાય છે. તો એનું સ્થાન કોણ લે છે, નીચેનું લેયર, નીચેનું લેયર એ નીચેનું સ્તર જે છે એનું સ્થાન લઈ લે છે. તો હવે અહીંયા એક પાછું ખૂટ્યું તો અહીંયા નવી પેશી બને છે, નવું સ્તર બને છે. તો આવી રીતે નવી પેશીઓના સર્જન માટે પણ આ જે છે એ પાચિત ખોરાકનો ઉપયોગ થાય છે, શોષિત થયેલા પાચિત ખોરાકનો ઉપયોગ થાય છે. તો આ વાત થઈ ગઈ આપણા શોષણની. જો એનો માર્ગ લખવો હોય તો કે ભાઈ નાના આંતરડામાં આવેલા રસાંકુરોમાંથી આવશે રુધિર પ્રવાહમાં, અને રુધિર પ્રવાહ એને પહોંચાડશે જીવિત કોષ સુધી બરાબર.
તો નાના આંતરડાના છેલ્લા ભાગમાં આવી રીતે શોષણ થાય છે. શોષણ માટેનું મેઇન અંગ રસાંકુરો આવેલું છે, જેમાં રુધિરવાહિનીઓ તથા લસિકાવાહિનીઓ આવેલી હોય છે. એ રુધિરવાહિનીઓ પાચિત ખોરાકને રુધિર પ્રવાહમાં ભેળવે છે અને રુધિર પ્રવાહ જે છે એને જીવિત કોષ સુધી લઈ જાય છે, જે જે કોષને તેની જરૂર છે ત્યાં સુધી. પછી એ કોષમાં એ ત્રણ ઉપયોગ માટે એને વાપરે છે, ઊર્જા મેળવવા માટે, સમારકામ માટે અને નવી પેશીઓના સર્જન માટે. તો આ વાત થઈ આપણા શોષણ વિશે. હવે અહીંયા શોષણ પૂરું થાય એટલે હવે બચ્યો અપાચિત ખોરાક, કે જેનું આપણું નાનું આંતરડું પણ પાચિત કરી શકતું નથી, એનું પાચન નથી કરી શકતું, એવો અપાચિત ખોરાક બાકી રહ્યો. તો એ અપાચિત ખોરાક જે છે એ મોટા આંતરડામાં પ્રવેશે છે. બરાબર, મોટા આંતરડામાં કોઈ પણ પ્રકારનું પાચન થતું નથી, કારણ કે સંપૂર્ણ પાચન તો નાના આંતરડામાં થઈ ગયું, હવે બચ્યો ખાલી અપાચિત ખોરાક. તો આ અપાચિત ખોરાક જે છે એ મોટા આંતરડામાં પ્રવેશે છે અને મોટા આંતરડામાં એનું શું થાય છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું. તો તેના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખો. જો અમારા વિડીયો ઇન્ફોર્મેટિવ લાગતા હોય તો એને લાઇક કરો. મળીએ આગળના વિડીયોમાં.